ફ્રેન્ડ્સ આજે હયાની વાત ઓઠેમાં કંઈક નવું આપની સમક્ષ રજૂ કરું છું અને આપણા હંસાબેનની વાત તો આપણે ચાલુ જ રાખીશું જે આવતીકાલે સાંભળીશું બરાબર ને મંદિરની દરરોજ સાફ સફાઈ કરનાર આ બેનો કે મંદિરને સરસ મજાનું ચોખ્ખું ચણાક જેવું રાખે છે ક્યાંય જરાય કચરો રેવા દેતા નથી એ આ સેવાભાવી બેનો છે એણે પણ આજે તુલસીનું પૂજન કર્યું છે યજ્ઞ કરીએ છીએ આ બેનો સેવા યજ્ઞ કરે છે આજે સેવા યજ્ઞ અને યોગ યજ્ઞ સાથે મળીને તુલસી યજ્ઞ કરવામાં આવ્યો હલો મિત્રો આપ જોઈ રહ્યા છો ને આજે નંદીશ્વર મંદિર ની અંદર નંદીશ્વર યોગ ગ્રુપના બેનનો કંચનબેન મોઢાના યોગ ક્લાસમાં આવતા તમામ સાધકોએ તુલસીજીનું પૂજન કર્યું છે અને તુલસીજીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે તેનું પૂજન કરવામાં આવ્યું સૌ યોગ સાધકો છે એણે ખૂબ ઉમંગથી તુલસીના રોપા ઉછેર્યા અને આજે એ રોપાનું પૂજન કરી અને પછી એ રોપા મંદિરના તુલસી ક્યારાની આજુબાજુ ગોઠવી દેવામાં આવ્યા જેથી જે ભાવિક ભક્તો છે એને આ તુલસીજીની સેવાનો લાભ લાભ લેવો હોય પોતાની ઘરે પધરાવવા હોય એ તમામ સાધકો છે એ આરોપા છે એને લઈ જશે અને એનું પૂજન કરવામાં આવશે આવો સુંદર એક નવતર પ્રયોગ આજે કંચનબેન મોઢાના યોગ ક્લાસમાં કરવામાં આવ્યો છે કે જે સમાજ માટે માર્ગદર્શક રૂપ છે કે જ્યાં પર્યાવરણનું પણ પૂજન થતું હોય તુલસીજીની પૂજા થતી હોય હવામાન પણ સુધરીએ પ્રાણાયામ કરીએ ત્યારે આવી શુદ્ધ વાતાવરણમાં પ્રાણાયામ કરવાથી ખૂબ ફાયદો થાય છે આ રીતે વારંવાર જુદા જુદા કાર્યક્રમો કરી અને અમે અમારા યોગ યજ્ઞ છે એની સાથે આવા જુદા જુદા યજ્ઞો છે એને

બાળકો સુધી એવા નારાયણ બાળકો જાળવે કે ન જાળવે એની ઈચ્છાની વાત છે પણ આપણી વાલી તરીકેની ફરજ છે કે આપણે આપણા સનાતન ધર્મ અને આપણી જે પ્રાચીન સંસ્કૃતિ છે તમામ બાબતો થી બાળકોને અવગત કરાવવા જ જોઈએ અને એ રીતે આપણે આ કાર્ય આજે કરવામાં આવ્યું છે આવા જુદા જુદા નવતર પ્રયોગો દ્વારા